પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. આ યુવાનના મોત બાદ અનેક રહસ્યો ઉભા થયા છે. ત્યારે જો આ ઘટનાને લઈને અમારો ખાસ કાર્યક્રમ અમારા ચેનલ હેડ અશોક થાનકી સાથે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ તળ અને ફળમાં. આજે આપણે વાત કરશું ઉદ્યોગનગર પોલીસ મથકમાં એક યુવાનના રહસ્યમય મોતની. શ્યામ કિશોરભાઈ બથિયા નામનું 24 વર્ષનો આ યુવાન જેનું ઉદ્યોગનગર પોલીસ મથકમાં જ બુધવારના દિવસે મોત થયું છે. આ મોતને લઈને અનેક રહસ્યો ખૂટાતા નજરે પડે છે. આ યુવાન ફિનાઇલ જેવી ચીજ વસ્તુઓ વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સાયકલના માધ્યમથી ફેરીઓ કરી શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કુંભારવાડા શેરી નંબર 16માં રહેતા આ યુવાનનું બુધવારે લગભગ 5 થી 5:30 વાગ્યાના આરસામાં ઉદ્યોગનગર પોલીસ મથકમાં મોત થયું છે. આ મોતને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળે છે, તો મીડિયામાં પણ આ મોતને લઈને અનેક સવાલો થયા છે. આ યુવાનનું મોત ઉદ્યોગનગર પોલીસ મથકમાં થયું છે, તેમ છતાં પોલીસે બીબા ઢાળ પદ્ધતિ જે છે પોલીસની તે મુજબ આ ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો છે. હવે વાત કરીએ પોલીસે ઉકેલા ભેદની, તો પોલીસે જે પ્રકારે આ બાબતની ફરિયાદ નોંધી છે તેમાં યુવાનને ચોરીની શંકાના આધારે કેટલાક શખ્સોએ માર માર્યો હતો. ત્યારબાદ આ યુવાનને ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે લવાયો હતો અને તે મારની ઈજા યુવાનનું મોત થયું છે. અને પોલીસે આ મામલે 3 શખ્સો સામે હત્યા સહિતની કલમો લગાવી અને ફરિયાદ પણ નોંધી છે, જેમાં રાજુ સવદાસ બોખીરિયા, લાખા ભીમા ભોગેસરા અને એભલ મેરામણ કરછા નામના શખ્સોનો સમાવેશ થાય છે. આ યુવાનનું જ્યારે મોત નિપજ્યું ત્યારબાદ 108ને બોલાવવામાં આવી હતી ઉદ્યોગનગર પોલીસ મથકે, અને 108ના ડોક્ટરે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ કારણે યુવાનનું મોત થયું હોવાથી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે ખસેડાયો હતો, જ્યાં ફોરેન્સિકના પ્રાથમિક રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ યુવાનનું મલ્ટીપલ ઇન્જરીને કારણે, એટલે કે ઘણી બધી ઈજાઓના કારણે મોત નિપજ્યું છે અને તેના આધારે જ પોલીસે ફરિયાદ નોંધી છે. પરંતુ હવે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થાય છે. આ યુવાનને સ્થાનિકોએ માર માર્યો ત્યારબાદ તેને સ્થાનિકોએ જ ઉદ્યોગનગર પોલીસને સોંપી દીધી અને ઉદ્યોગનગર પોલીસ મથકમાં જ 5:30 વાગ્યે આ યુવાનનું મોત થયું હતું. જો સ્થાનિકોની વાત માનીએ અને સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ યુવાનને લગભગ બપોરના સમયે સ્થાનિકોએ ચોરી કરતા પકડ્યો હતો. એટલું જ નહીં પરંતુ એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં આ યુવાન ચોરીની કબૂલાત કરે છે. એટલું જ નહીં પરંતુ પોલીસનો એટલો બધો ખોફ અને એટલો બધો ડર છે કે આ યુવાન બે હાથ જોડી અને પોતાને પોલીસને ન સોંપવા પણ અપીલ કરે છે, અનુરોધ કરે છે. સૌ પ્રથમ તે વિડીયો જોઈએ આપણે. ક્યાં બેટી? ₹150 કે 300 એમ કઈક હતા. ક્યાં પેટી ક્યાં નાખી તે પાછી? પેટી આ બાજુ. કઈ બાજુ? આ બાજુ. હા, જનતા મોલ નથી. હા, મંદિર માંથી ક્યાં ચોરી કરી? પણ ભૂલ થઈ ગઈ. જોયું ને દર્શક મિત્રો, આ વાયરલ થયેલા વિડીયોમાં રીતસર યુવાન પોતાને પોલીસને ન સોંપવા માટે ભૂલ થઈ ગઈ છે, આવી ભૂલ પાછી રિપીટ ન થાય તે પ્રકારની અપીલ સ્થાનિકોને કરે છે. પરંતુ સ્થાનિકોએ પોતાની ફરજના ભાગરૂપે જ્યારે યુવાને ચોરીની કબૂલાત કરી લીધી છે ત્યારે તેને પોલીસને સોંપી દીધો છે. સમગ્ર મામલે જેવી રીતે વાત થઈ તેવી રીતે
વિગતવાર વાત કરીએ અને સ્થાનિકોની જો વાત માનીએ તો લગભગ બપોરના સમયે આ યુવાનને સ્થાનિક લોકોએ પકડ્યો હતો. પકડી હતી જેમાં યુવાને બોખીરે વાસરાડાડાના મંદિર ખાતે આવેલ દાન પેટીની ચોરી કરી હતી અને દાન પેટીમાંથી લગભગ 150-200 રૂપિયા જેટલી સામાન્ય રકમ તેમણે રાખી લીધી હતી અને ત્યારબાદ દાન પેટી ફેંકી દીધી હતી. આ યુવાન આપે જોયું એ રીતે એવી કબૂલાત પણ કરે છે કે પોતે દારૂ પીવા માટે આ રકમની ચોરી કરી હતી, પરંતુ ફરીવાર આવી ભૂલ નહીં કરે તે માટે તેને પોલીસને ન સોંપવા પણ તે યુવાન અનુરોધ કરી રહ્યો છે. જો કે સ્થાનિકોએ ત્યારબાદ સ્થાનિકોના કહેવા પ્રમાણે લગભગ 2:15 અથવા તો 2-2.5 વાગ્યાની અંદર 100 નંબરમાં ફોન કરી અને પોલીસને આ યુવાનને સોંપી દીધો હતો. ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે આ યુવાનને લાવવામાં આવ્યો હતો અને લાવ્યા બાદ લગભગ 2.5-3 કલાક જેટલા સમય બાદ એટલે કે 5-5:30 વાગ્યાના આસપાસમાં આ યુવાનનું મોત નિપજ્યું છે. આ યુવાનના મોતને લઈને આ યુવાનના ભેદી મોતને લઈને અનેક રહસ્યો ખૂંટાઈ રહ્યા છે. પોલીસે જે રીતે બતાવ્યો થવાના કારણે આ યુવાનનું મોત થયું છે તો સૌથી પહેલો સવાલ પોરબંદરવાસીઓમાં એ ઉઠી રહ્યો છે કે જ્યારે 2-2.5 વાગ્યાના સમયમાં સ્થાનિકોએ આ યુવાનને પોલીસને સોંપી દીધો હતો અને પોલીસને એવું લાગતું હતું કે આ યુવાનને સ્થાનિકોએ માર માર્યો છે, તો પોલીસ આ યુવાનને શા માટે ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે લઈ ગઈ? ફરજના ભાગરૂપે અથવા તો માનવતાના ધોરણે આ યુવાનને શા માટે સારવારમાં ન લઈ જવાયો? કદાચ પોલીસ સમયસર આ યુવાનને તો યુવાનનો જીવ બચી શકે. ત્યારે આ ઘટનાને લઈને પોરબંદરવાસીઓમાં સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે યુવાનના મોત મામલે જે પ્રમાણે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે 3 શખ્સો સામે આક્ષેપો કરી દેવામાં આવ્યા છે, તેના નામે ફરિયાદ નોંધાઈ છે, હત્યાની ફરિયાદ નોંધાઈ છે. શું તે યુવાનો મોત માટે જવાબદાર છે કે પછી ક્યાંય ને ક્યાંય પોલીસ પણ આ યુવાનના મોત માટે જવાબદાર છે? કેમ કે જો સમયસર આ યુવાનને સારવારમાં ખસેડાયો હોત તો કદાચ તેમની જીવન છે તે બચાવી શકાત. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકના જે પોલીસ અધિકારી છે, પોલીસ જવાનો છે, તેને આ યુવાનને સારવારમાં લઈ જવાના બદલે ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે જ રાખ્યો હતો. જોકે ઉદ્યોગનગર પોલીસ મથકના જે મહિલા પીએસઆઈ છે તેમના જણાવ્યા મુજબ આ યુવાન કશું બોલતો ન હતો અને સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો. કોઈ પણ કેફી પીણું તેણે પી લીધું હોય એના કારણે નશાની હાલતમાં હતો, એટલે તેને લોકઅપની સામે લોબીમાં બેસાડી અને પૂછપરછ કરવામાં આવી રહી હતી. પરંતુ અહીં પોરબંદરવાસીઓમાં સવાલ એ પણ છે કે જો તેની પૂછપરછ થઈ રહી હતી તો તે સમયે પોલીસને આ યુવાન ઈજાગ્રસ્ત હોવાનું અને માલુમ પડ્યું હતું, તો વારંવાર થતો એક જ સવાલ પોરબંદરવાસીઓનો કે સારવારમાં શા માટે ન ખસેડાયો? ત્યારબાદ જ્યારે 5 વાગ્યા યુવાન બેભાન અવસ્થામાં થયો ત્યારે 108ને બોલાવવામાં આવ્યા અને 108ના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો. ત્યારબાદની જે પોલીસની પ્રક્રિયા છે, જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી, યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું અને તેમાં ઘણી બધી ઈજાઓના કારણે યુવાનનું મોત થયું હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે આ યુવાનના જો પરિવારની વાત કરીએ તો આ યુવાન પોતે માનસિક રીતે વિકલાંગ હતો અને તેના પરિવારના જણાવ્યા મુજબ જન્મથી જ આ યુવાન અમુક હદે માનસિક રીતે વિકલાંગ હતો. આ યુવાનના મોત બાદ પરિવારની ગુજરાતની પોરબંદરની ટીમે પણ મુલાકાત લીધી હતી. તેમની 2 બહેનોના આંખમાંથી નીકળતા આંસુ પણ ગુજરાતની પોરબંદરની ટીમે જોયા છે. આ જરૂરિયાતમંદ પરિવારની લાચારી પણ ગુજરાતની પોરબંદરની ટીમે જોઈ છે. અહીં અમે એ પરિવારના વિઝ્યુઅલ નથી બતાવતા, એટલે નથી બતાવતા કે અમારા કેમેરામેનનો હાથ પણ કેમેરા ઉપર ગયો નહીં. આ પરિવારની પરિસ્થિતિ જોઈ અને પરિવારના વિઝ્યુઅલ લેવા પણ વ્યાજબી ન લાગ્યા, એટલે અમે અહીં એ પરિવારના વિઝ્યુઅલ બતાવતા નથી. તે પરિવારનું આક્રંદ ગુજરાતની પોરબંદરની ટીમે નજરે જોયું છે અને એટલે જ તડને ફળમાં સવાલ પોલીસો સામે ઉઠી રહ્યા છે. શું પોલીસ આના માટે, આ યુવાનના મોત માટે ક્યાંય ને ક્યાંય જવાબદાર છે કે નહીં? પોરબંદર જિલ્લાભરમાંથી એક જ સૂર ઉઠી રહ્યો છે. સવાલ સાથેનો આ સૂર સમગ્ર જિલ્લામાંથી ઉઠી રહ્યો છે. સવાલ બીજો એ પણ છે કે સામાન્ય રીતે કોઈ પણ આરોપીની અટકાયત કરાતી હોય અથવા તો કોઈ પણને લઈને પોલીસ મથકે લવાતા હોય ત્યારે તેમના પરિવારજનોને તુરંત જ જાણ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ આ યુવાનને સ્થાનિકોએ ઉદ્યોગનગર પોલીસ મથકે સોંપ્યો અને તેના 2-3 કલાક બાદના સમયમાં યુવાનનું મોત નિપજ્યું. ત્યાં સુધી
ઉદ્યોગનગર પોલીસે આ યુવાનના પરિવારજનોને જાણ કરવાની તસ્તી શા માટે ન લીધી? પોરબંદર જિલ્લાવાસીઓના મનમાં ઉઠતો આ બીજો સવાલ છે. કદાચ તેમના પરિવારજનોની જાણ કરવામાં આવી હોત અને પરિવારજનો પોલીસ મથકે ગયું હોત તો યુવાનને સારવારમાં ખસેડાઈ શક્યું હોત અને યુવાનનું જીવ બચી શક્યું હોત. યુવાનના જીવ બચવાને લઈને, યુવાનનું જીવન બચવાને લઈને પોરબંદર જિલ્લામાં આવા સવાલ ઉઠી રહ્યા છે. એક જરૂરિયાતમંદ પરિવારના યુવાનનો ભોગ લેવાયો, જવાબદાર કોણ? પોલીસે તો ફરિયાદ નોંધી દીધી છે અને 3 શખ્સોને જવાબદાર ગણી લીધા છે, તેની સામે આરોપો પણ મૂકી દીધા છે, એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. પરંતુ પોરબંદર જિલ્લાવાસીઓના મનમાં એક જ સૂર ઉઠી રહ્યો છે કે ખરેખર શું આ 3 શખ્સો જ જવાબદાર છે? શું પોલીસ યુવાનના મોત માટે જવાબદાર નથી? જોકે આ મામલે આજે પોરબંદરના જે ડીવાયએસપી છે ગોસ્વામી, તેમણે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને સમગ્ર મામલે પત્રકારોને માહિતી આપી હતી. એ માહિતીમાં પણ એ પ્રકારે જણાવવામાં આવ્યું છે કે યુવાનનું મોત સ્થાનિકોના માર મારવાથી થયું છે અને તે મામલે 3 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. જોકે પોરબંદર પોલીસના અધિકારીઓ એ વાતનો સ્વીકાર આટકતરી રીતે કરી રહ્યા છે કે ક્યાંય ને ક્યાંય પોલીસની, એટલે એનો અર્થ કદાચ એવો પણ ગણી શકાય કે ક્યાંય ને ક્યાંય પોલીસ જવાબદાર પણ છે, પરંતુ તે મામલે શું કાર્યવાહી થશે તે તો હવે આવનારો સમય બતાવશે. હાલ જોઈએ ડીવાયએસપી ગોસ્વામીએ પત્રકાર પરિષદમાં આપેલી માહિતી. તારીખ 1 ફેબ્રુઆરી 2023 ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક ઈસમ નામે શ્યામભાઈ કિશોરભાઈ બથિયા, ઉંમર વર્ષ 22, તેઓ પોલીસ સ્ટેશન, જ્યારે પોલીસ તેને વાછડા દાડાના મંદિરથી પોલીસ સ્ટેશન લઈને આવેલ હતી ત્યારે પૂછપરછ માટે, ત્યારે ત્યાં પોલીસ સ્ટેશન તેને બેસાડેલ હતો. તે દરમિયાન અચાનકથી તેનું મૃત્યુ થતાં પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવેલ અને એમ્બ્યુલન્સ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલ, જેથી પોલીસે તેમના પિતા કિશોરભાઈ ગોરધનભાઈ બથિયાને બોલાવીને તેની અકસ્માત મોતની જાહેરાત લીધેલ છે અને તેની તપાસ એલસીબી પીઆઈ HK સીમાડીનાઓ ચલાવી રહ્યા હતા. તે તપાસ દરમિયાન એવું જાણવા મળે કે આ જે શ્યામભાઈ બથિયા છે તે ફિનાઇલ એસિડ વેચવાનો ધંધો કરતા હતા. એ સાયકલ લઈને વિસ્તારમાં એ વેચવા જતા હતા. તે દરમિયાન એ જ્યારે બોખીરા વિસ્તારમાં હતા ત્યારે વાછડા દાડાના મંદિરે આગલી સાંજે એક ચોરીનો બનાવ બને અને એ ચોરીના બનાવ અનુસંધાને તેની પૂછપરછ માટે વાછડા દાડાના મંદિરે 3 ઈસમો એબલ કડછા, રાજુભાઈ સવદાસભાઈ બોખીરિયા અને લાખાભાઈ ભોગેસરા, આ 3 તેને ચોરીની જે બનાવ બનેલ તેની પૂછપરછ કરવા માટે વાછડા દાડાના મંદિરે તેને લઈને આવે અને ત્યાં તેને ચોરીની કબૂલાત કરાવવા માટે ત્યાં જે ઝેરોક્સની દુકાન છે ત્યાં લાકડીથી અને પાઇપથી મૂંડ માર મારેલ, જેમાં આ જે શ્યામભાઈ બથિયા છે એ ખૂબ જ ઈજા પામેલ. તેથી આ આરોપીઓએ આ ઉદ્યોગનગરમાં જે ગુનો દાખલ થયેલ છે 302 નો, તેના આરોપીઓએ પોલીસને જાણ કરેલ અને તેને ચોરીની પૂછપરછ માટે પોલીસને સોંપી દીધેલ. તે પોલીસ જ્યારે તેને પોલીસ સ્ટેશન લઈને આવી ત્યારબાદ તેનું મૃત્યુ થયેલ છે. આ ઈડીની તપાસમાં તમામ હકીકતો ખુલતા ઉદ્યોગનગર પોસ્ટે ખાતે 302 365 342 330 પુરાવાનો જે નાશ થયેલ છે, જેમાં સીસીટીવી કેમેરાના અડધી કલાકના જે મારવામાં આવે છે તે દરમિયાનના ફૂટેજ પણ ગાયબ કરેલ છે, જેથી પુરાવાના નાશની કલમ 201 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામના જે આરોપીઓ છે એ ત્રણેયને હસ્તગત કરેલ છે અને આગળની તપાસ એલસીબી પીઆઈ નાઓ ચલાવી રહેલ છે. મૃતકને જ્યારે સોંપ્યો ત્યારે કેવી કન્ડિશનમાં હતો? પોલીસને જ્યારે સોંપવામાં આવ્યો ત્યારે કોઈ ઈજાગ્રસ્ત કે ગંભીર હાલતમાં હતો? વાછડા દાડાના મંદિરે સમગ્ર કેમ્પસમાં સીસીટીવી કેમેરાઓ હાજર છે, જેથી જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી કે અમે ચોરીના એક શંકાસ્પદ ઈસમને પકડી પાડેલ છે અને પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આ ઈસમ એ મંદિર પાસે નીચે
આળોટી રહ્યો હતો અને તે અવસ્થામાં પોલીસ ત્યાં પહોંચેલ હતી, જેથી પોલીસે તેને પીસીઆર મારફતે પોલીસ સ્ટેશન લાવેલ છે. ગંભીર સ્થિતિમાં હતો અને ત્યાંથી તો લઈ આવ્યા, સારવાર માટે ખસેડવા બદલે ત્યાં 3 કલાક પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. ઈસમ ગંભીર સ્થિતિમાં હતો અને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને ત્યાં હાજર લોકોને પૂછવામાં આવ્યું કે આને કોઈ ઈજા કે એવું કંઈ થયેલ છે, ત્યારે હાજર લોકોએ ના પાડેલ છે, જેથી એક રાજ્ય સેવક સામે પબ્લિકના માણસોએ પણ ખોટી હકીકત રજૂ કરી છે. એ તપાસ દરમિયાન આ હકીકત ખુલવા પામેલ છે અને આઈપીસીની કલમ 177 મુજબ તેમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ લઈને આવી ત્યાંથી મૃત્યુ થયું વચ્ચે કેટલો સમય હતો? પોલીસ જ્યારે એમને લઈને આવી અને એ પછી એનું મૃત્યુ થયું એની વચ્ચે કેટલો સમય હતો? મતલબ બેભાન થઈ ગયો, એમ્બ્યુલન્સ બોલાવવી પડી, એની વચ્ચે કેટલો સમય હતો? એ તો તપાસનો વિષય છે, એના સીસીટીવી ફૂટેજ ને બધું જોઈને અમે ચોક્કસ એ દિશામાં. એને કોઈ સ્ટેટમેન્ટ આપ્યું કે બોલી શકતો હતો? ના, તે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે એનું નામ પણ બોલતો નહોતો, કારણ કે આ જે યુવક છે એ જન્મથી જ થોડો મંદ બુદ્ધિનો છે અને એની પાસે 90% ડિસેબિલિટીનું એમના પેરેન્ટ્સે રજૂ કરેલું એક સર્ટિફિકેટ પણ છે. ત્યારે જ્યારે એને પૂછપરછ કરવામાં આવી ત્યારે તે સંપૂર્ણ હકીકત જણાવી શકે તેવી હાલતમાં નહોતો. મેડમ, એવા પણ આક્ષેપ છે કે એને દવા પણ મળી હતી પોલીસ સ્ટેશનમાં, પણ પોલીસે પૂછપરછમાં બેસાડી રાખી. પોલીસ સ્ટેશનના જે જગ્યાએ તેને બેસાડ્યો હતો તે સમગ્ર વિસ્તાર સીસીટીવી ફૂટેજના કવરેજમાં છે અને તેની સાથે પોલીસ સ્ટેશનમાં અન્ય આરોપીઓ પણ હાજર હતા, જેથી તેણે કોઈ દવાની માંગણી કરેલી હોય તો ચોક્કસ પોલીસ એને દવાખાને લઈ જ જાત. એણે પાણી માંગેલ હતું અને પોલીસે તેને પાણી પણ આપેલ હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કવર પણ થયેલી છે. પ્રાંત અધિકારીએ જ્યારે વિઝિટેશન કર્યું પોલીસ સ્ટેશનનું જ્યારે, ત્યારે કેવી સ્થિતિ હતી મૃતકની? પ્રાંત અધિકારીએ જ્યારે પોલીસ સ્ટેશન ની વિઝિટ કરી ત્યારે પ્રાંત અધિકારી એ જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની જે NHRC ની ગાઈડલાઇન મુજબ પ્રાંત અધિકારી એટલે કે સબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવાનું હોય છે, તેથી તે પ્રોસિજર ફોલો કરીને SDM રૂબરૂમાં એનું પંચનામું કરવામાં આવેલ છે. PCR માં જ્યારે આરોપીને લેવા ગયા ત્યારે આરોપી ચાલીને ગયો હતો કે ઉપાડીને પોલીસે મૂકી દીધી? PCR વાન માં એને ચાલીને બેસાડેલું. પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે બુધવારે 5 થી 5:30 વાગ્યાના આરસામાં મૃત્યુ પામેલા શ્યામ કિશોરભાઈ બથિયા નામના યુવાનના મોતને લઈને અનેક રહસ્યો ખૂંટાઈ રહ્યા છે, અનેક સવાલો જિલ્લાભરમાં ઉઠી રહ્યા છે. શું પોરબંદર પોલીસમાં જવાબદારી જેવું કાંઈ છે કે નહીં, આ સવાલ પણ ઉઠી રહ્યો છે. શું ઉદ્યોગનગર પોલીસ પોતાની જવાબદારી નિભાવવામાં ક્યાંય કાચી પડી છે? મોત માટે એ પણ ક્યાંય જવાબદાર છે? આ સવાલ પણ પોરબંદર જિલ્લાવાસી છે. તો ક્યાંક ને ક્યાંક જિલ્લાના કેટલાક સ્થળોએથી એ પ્રકારના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ યુવાનને જ્યારે પોલીસ મથકે લવાયો હતો, ચોરીના મામલે લવાયો હતો, ત્યારે અન્ય બીજી ચોરીઓના ભેદ ઉકેલવા માટે થઈને પોલીસે પણ આ યુવાન પર હાથ ઉપાડ્યો હતો, એટલે કે આ યુવાનને પોલીસે પણ માર માર્યો હતો. જો કે વાતમાં કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ માલુમ પડી શકે. પરંતુ આ યુવાનના મોતમાં શું રહસ્ય છે? આ યુવાનને બોખીરા વાછરાડાના મંદિર ખાતેથી પોલીસ કેટલા વાગે લાવી હતી, વાગે તેનું મોત થયું છે? જોકે આ સવાલ આજે પત્રકાર પરિષદમાં પણ ઉઠ્યો હતો, પરંતુ DYSP નીલમ ગોસ્વામીએ એવો જવાબ વાળી દીધો છે કે તે અંગેની હજી તપાસ ચાલુ છે. એટલે કે યુવાનને ક્યારે બોખીરાથી લવાયો હતો અને પોલીસ મથકે ક્યારે તેનું મોત થયું હતું, મતલબ એવો છે કે પોલીસ મથકે કેટલો સમય માટે તેને રાખવામાં આવ્યો હતો, તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાંથી આ એક એવો પણ સૂર ઉઠી રહ્યો છે કે જે બોખીરા વાછરાડાના મંદિર ખાતે આ ઘટના બની છે, જ્યાં સ્થાનિકોએ તેને ચોરી કરતા પકડ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો, ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે યુવાનને લાવવામાં આવ્યો હતો. ત્યારે વાછરાડાના મંદિર ખાતેના સીસીટીવી ફૂટેજ તેમજ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતેના સીસીટીવી ફૂટેજ જો ઉચ્ચ અધિકારીઓ સંપૂર્ણ રીતે તપાસે તો જ આ મોત અંગેનું રહસ્ય બહાર આવી શકે. પરંતુ એક વાત તો અહીં ચોક્કસ છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય તેવો જિલ્લાભરમાંથી સૂર ઉઠી રહ્યો છે અને તેને લઈને જ આ સમગ્ર ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ યોગ્ય તપાસ કરે તેવી જિલ્લામાંથી ઉઠી રહી છે. ફરી જ મળીશું કોઈ નવા વિષય લઈને.
ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.